લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા આરોપી જુહેબ ઉર્ફે જુહેબની માતાએ સુરત પોલીસ કમિશન આવેદનપત્ર આપી જેલર નીનામા દ્વારા પુત્રને માર મારવામાં આવતો હોવાનું અને તેની લાશ જ જેલ બહાર જશે તેવી ધમકી અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સુરત પોલીસ કમિશન કચેરી આવેદનપત્ર આપવા પહોંચેલી ખેડા નડિયાદની વૃદ્ધા અર્જુમન બાનુ અંસારીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓનો પુત્ર જુહેબ ઉર્ફે જુહેબ અંસી હાલ લાજપોર જેલમાં કાચા કામના કેદી તરીકે છે, જ્યાં જેલર મનોજ નીનામા દ્વારા તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે અંગે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે આ મામલે સમન્સ કાઢ્યો હતો, જેને લઈને જેલર નીનામા ગીંડાયા હતા. મળતિયાઓ પાસે જુહેબને ઢોર માર મરાવ્યો હતો અને કોર્ટમાં કરેલ કેસ પાછો ખેંચવા ધમકી આપી હતી અને જો આમ નહીં કરે તો લાશ જ જેલ બહાર જશે એવી ધમકી આપી હતી. હાલ તો લાજપોર જેલના જેલર નીનામા સામે કેદીની માતાએ કરેલા ગંભીર આક્ષેપોને લઈ આ મામલે તપાસ કરાશે કે કેમ તે જોવાનું રહ્યું. મેરા નામ અર્જુમન બાનો હૈ, જિયાઉદ્દીન અંસારી, ઓર મેરે બેટે કો અંદર જેલર મારતે હૈ ઓર પ્રેશર દેતે હૈ ઓર ઉસકો ટ્રાન્સફર કરને કી બાત કરતે હૈ ઓર દૂસરે આરોપી સે ઉસકો માર ખલવાતે હૈ ઓર કઈ બાર એસા હો ચુકા હૈ લેકિન લડકે કો દો ટાંકે ભી આયે હૈ હાથ મેં ઉસકો ઓર મેં બહોત પરેશાન હું ઇસલિયે મુઝે યે કદમ ઉઠાના પડા કે મેરે લડકે કી યાની કે અગર કુછ જાન કા હો જાય તો ઇસકી જવાબદારી કૌન લેગા, જેલર પે આયેગા ઓર મેં ક્યા કરું, મેં બહોત પરેશાન. વો આરોપી હૈ પાંચ, વો લોગ સે માર ખલવાતા ઓર ખુદ ભી મારતા હૈ જેલર. ક્યા નામ હૈ આપકે લડકે? મેરે લડકે કા નામ જુહેબ અંસારી હૈ. અભી આપ કહાં રજુઆત કરને આયે હો? મેં યે કમિશનર કે ઓફિસ પે આઈ હું. મેં અર્જ કરન કે કુછ યાની મેરે બેટે કો કુછ હો ના ઉસકો યાની કે ઉસકી જવાબદારી લે એસા કદમ યાની ઠોસ ઉઠાએ કે મેરે બેટે કો કુછ હો ના. જાગૃત નાગરિક છું, સુરતનો રહેવાસી છું. આ મીનામાં સાહેબ જે છે જેલ સુરત લાજપુરના સુપરિન્ટેન્ડન્ટ, એ છે ને કોઈ પણ આરોપી જાય જેલમાં એટલે એને પહેલો હાઈ સિક્યુરિટીમાં નાખે 8-1 દિવસ ને પછી કે ચાલ તું ગરીબ છે તો 50,000 મંગાવ. જેવા જેવા આરોપી પૈસાવાળા હોય એમની પાસે 1,00,000 રૂપિયા મંગાવે, પછી એમની પાસે કોઈ બિલ્ડર હોય કોઈ ઓફિસર જાય તો એની પાસે ફ્લેટ લખાવી લે છે, પછી જમીન લખાવી લે છે. એ અમારી વાત મને ધ્યાન પર આવેલી છે અને એ બધું જે કામ કરે જ આ બધાના નામ પર પૈસા લે જ બધું કરે જ એ પાકા કામનો કેદી છે. એની મેં એન્ટી કરપ્શન અમદાવાદ મેં અરજી આપેલી છે, એની તપાસ ચાલુ છે. આ મીનામાં સાહેબ આરોપીને આવીને આ જોયબ અંસારી પર હુમલો કર્યો, એને બે ટાંકા આવ્યા, એને સિવિલ નહીં કરાવી, અમારા વકીલ સાહેબ ગયા તે મુલાકાત નહીં દીધી અને મળવા પણ નથી દેતા. ત્યાર પછી આ ગઈ 12 તારીખે જોયબ અંસારી પર 4 આરોપી આવ્યા, 2 પાકા આવ્યા, 2 પાકા છે, 2 કાચા કામના આરોપી છે, એને જોયબ પર હુમલો કર્યો ને પછી જાતે મીનામાં એમ આવ્યો ને મીનામાં કીધું કે તે કોર્ટમાં અરજી કરી તે ખેંચી લે એટલે દબાણ લાવે છે. અને મીનામાં સાહેબની જો તપાસ કરવામાં આવે એન્ટી કરપ્શનમાં તો એમની પાસે 2 સંપત્તિ જાહેર થયું છે. આરોપીને હવે ખોલી ચેન્જ કરી નાખી, ખબર નથી બીજી ચેન્જમાં બેરિકમાં રાખેલા છે, કોઈને મુલાકાત નથી એટલે અમને અંદર જેલમાં જવા નથી દેતા એટલે અમારે ખબર નથી પડતી કે કઈ બેરિકમાં છે. સુરત લાજ જેલપુરમાં અમે ન્યાયની ગુહાર લગાવેલી છે, માનવ અધિકારમાં, ગૃહ ખાતામાં બધે તપાસ કરાવેલી છે અને અમને યોગ ન્યાય મળે એવું અમે આશા રાખીએ છીએ. ને આ જો મીનામાં સાહેબની જો સંપત્તિ જાહેર કરવામાં આવે ને તો બેનામી જાહેર થાય એવું છે, કારણ કે જે પાકા કામનો કેદી છે એના નામ પર બધું કરે જ અને અમે માનવ અધિકાર મેં એન્ટી કરપ્શન મેં બધી અરજી આપેલી છે ને મીનામાં સાહેબ ખૂબ દારૂ પીએ છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.